श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् माया पुरुष प्रेरकम् कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दोखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं दामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणम् श्री पञ्चसेवाव्रतम् श्री पञ्चसेवाव्रतम् श्री पञ्चसेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान् की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव के जय। तारीख 4 मे 2021 मंगलवार लोहेधाम न्यू जर्सी। श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला लोहेधाम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत स्वामी ने आपत्काल अकस्मात आव्यो અકસ્માત કહેતા ઘણા દિવસથી ચાલતો હતો એ વાત આપણે પૂર્ણ થઈ કે આપતકાળમાં પણ સ્વામીની સમજણ કેવી રહેતી હતી કે આપતકાળમાં પણ સ્વામીની સમજણ કેવી એમને શું દ્રઢ કર્યું હતું એમને કેવી રામાનંદ સ્વામીની નિષ્ઠા કેવો રામાનંદ સ્વામીનો આશ્રય કેવું રામાનંદ સ્વામીમાં હેત કેવા રામાનંદ સ્વામીને જાણેલા તો આપતકાળ એમને નડ્યો પણ તો નવી દિશા ખોલતા રહ્યા મનમાં વિચાર કરતા રહ્યા એટલે દેવાનંદ સ્વામીએ સ્વામીને કીધું
કે સ્વામી ઘણા દિવસથી આ દ્વેષીઓ આપણને ઉપદ્રવ કરે છે, ઉપદ્રવ કરે છે અને આપણને સુખ શાંતિથી ભજન કે ભણતર થતું નથી. આમાં મને ખૂબ દુઃખ થાય છે કે આપણાથી ગુરુદેવની આજ્ઞા બરાબરનું પાલન થતું નથી. મુક્તાનંદ સ્વામી કે દેવાનંદ સ્વામી, મને ખ્યાલ છે, હું પણ ઘણા દિવસથી જોઈ રહ્યો છું આ આપતકાળ દેશીઓ દ્વારા ઘણો બધો થયો છે અને ભણવામાં પણ બહુ મોટી ખલેલ પહોંચે છે. તો દેવાનંદ સ્વામી કહે કે સ્વામી, આપણે ગુરુદેવને સમાચાર નથી મોકલવા? ના ના દેવાનંદ સ્વામી, આપણે ગુરુને દખલગીરી કરવી નથી. આવી નાની નાની વાત શું કહેવાની દેવાનંદ સ્વામી? સારું સ્વામી, તમે જેમ કહો એમ. ચાલો સ્વામી, ગુરુદેવને ન કહીએ તો ભાઈરામદાસ સ્વામીને તો કહીએ, આપણા મોટા ગુરુભાઈ છે, તો કંઈક પ્રશ્નનું સમાધાન થાય. ના મુક્તાનંદ સ્વામી કે ના, આપણે ભાઈરામદાસ સ્વામી નથી કહેવું દેવાનંદ સ્વામી. મહારાજ કરશે, ચિંતા ના કરતા દેવાનંદ સ્વામી, શ્રી હરિનું બધું ધાર્યું થવાનું છે. અને મને પણ ખ્યાલ છે દેવાનંદ સ્વામી, જો અહીં જાજુ રહીશું ને તો બહુ મોટો કજ્જો થશે, અંદરોઅંદર કજ્જો બહુ મોટો થશે. માટે મને પણ વિચાર છે કે જલ્દી આ સ્થાન છોડીને બીજું સ્થાન પસંદ આપણે કરીએ, આ રામવાડીનો ત્યાગ કરીએ અને બીજી કોઈ જગ્યાએ સારી જગ્યા મળતી હોય અને સુખ શાંતિપૂર્વક ભજન થઈ શકતું હોય, ભણી શકાતું હોય ને, એવી જગ્યાએ જવાનો હું વિચાર કરું છું. અવશ્ય રસ્તો મહારાજ કરશે, આપણી સાથે ઠાકોરજી મહારાજ છે, ગુરુદેવના આશીર્વાદ છે, ચિંતા ના કરો દેવાનંદ સ્વામી, બધું થવાનું છે સારું. હા સ્વામી, માટે હું પણ વિચાર કરું છું કે જલ્દીથી કોઈ સારું ઠેકાણું મળી જાય તો સારું. આવી રીતે દેવાનંદ સ્વામીની સમક્ષ મુક્તાનંદ સ્વામી બોલ્યા. અને દેવાનંદ સ્વામી, હું પણ જાણું છું તમે ઘણા દિવસથી આ વાતથી ઉદાસ છો, ઉપદ્રવ કરે છે, ઉત્પાત કરે છે, એનાથી તમને પણ હૃદયમાં શાંતિ નથી, હું જાણું છું. દેવાનંદ સ્વામી કે ના ના સ્વામી, એવું ના કહેશો તમે. સ્વામી, મને તો આપની ચિંતા છે, આ ઉપદ્રવ ઉત્પાત થાય છે એનાથી તમને ભણવામાં દખલગીરી પહોંચતી હોય, અને ગુરુદેવ મને તો આપની સાથે મોકલો છે, પણ સ્વામી મને આટલા દિવસ તમારી સાથે રહ્યો પણ તમારી એક પણ રેખા મુખ પર ફરકતી નથી. તમે અહોનિશે સુખમાં ને સુખમાં રહો છો સ્વામી, એનું શું કારણ છે? શું કારણ છે સ્વામી? ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, દેવાનંદ સ્વામી સાંભળો, આ જે કાંઈ થાય છે ને બધું શ્રી હરિની ઈચ્છાથી થતું હોય છે. શું કીધું? શ્રી હરિની ઈચ્છાથી થતું હોય છે. અને દેવાનંદ સ્વામી, મને પણ ઘણા દિવસથી જ્યારથી પહેલા દિવસથી ઉત્પાત ચાલુ થયો ને, પેલા બે આપણી સાથે બેહવા આવતા હતા ને, વાત સાંભળવા આવતા હતા ને, પાઠ સમજવા આવતા હતા ને, ત્યારથી દ્વેષ ઉત્પન્ન થયો ને, મને ત્યારથી ખ્યાલ હતો કે આ બહુ મોટું અનર્થ સર્જવાનું છે. હું જાણું છું ઘણા દિવસથી, પણ મને ચિંતા તમારી છે. મુક્તાનંદ સ્વામી દેવાનંદ સ્વામીને કહે શું કે મને તમારી ચિંતા છે કે તમે મારી સાથે આવેલો છો ને, મારી સાથે આટલો ઉત્પાત ચાલે છે ને, એમાં તમારે ખોટું સહન કરવું પડે છે. શું કીધું સ્વામીએ? કેવી સ્વામીની સમજણ! અને દેવાનંદ સ્વામી આ શબ્દ સાંભળ્યા ને તો ચોધારા સુધી રડવા લાગ્યા. શું સ્વામીની મહાનતા છે, મારી સાથે ગુરુદેવ કેવા સાધુ મોકલા, મને કેવા સાધુ મોકલા, જે મારું ધ્યાન રાખે છે, બધી રીતે ધ્યાન રાખે છે અને એના મુખમાંથી આવા શબ્દ. દેવાનંદ સ્વામી ના હૃદયમાં ખૂબ ભાવ સ્વામી પર પ્રગટ થતો રહ્યો. તો આગળ કે મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી સાંભળો, આ દેશીઓ ઘણા દિવસથી લેવા દેવા વિનાના ઝઘડા કર્યા કરે છે,
અને જો અહીં વધુ રહેશું ને તો સુખપૂર્વક આપણે ભણી શકશું નહીં, તમે નહીં ભણી શકો ને હું પણ નહીં ભણી શકું, અને ગુરુદેવનું યથાર્થ પાલન નહીં થાય, ગુરુદેવનું યથાર્થ પાલન નહીં થાય. એટલે આશ્રમ તો છોડો જ રહ્યો. શું કીધું? આ આશ્રમને તો હવે છોડો જ રહ્યો, દેવાને છે. મેં તો વિચાર કરી લીધો, ચિંતા ના કરતા આશ્રમ છોડી દેશું આપણે. આ પણ શ્રી હરિજી જા લઈ જાય, ગુરુદેવ જા લઈ જાય, ત્યાં જશું આપણે. ત્યારે દેવાનંદ સ્વામી કે, હા સ્વામી, સ્વામી પણ તમે કહે છો આશ્રમને છોડીને જશું, તો આશ્રમ છોડીને જશું તો આ આશ્રમને છોડીને જશું તો રહેશું ક્યાં આપણે? આપણે રહેશું ક્યાં? રહેવાનો પ્રોબ્લેમ છે સ્વામી. આપણને કોઈ ભુજમાં ઓળખતું પણ નથી પાછું, આપણને ભુજમાં કોઈ ઓળખતું નથી, કોઈ આપણા ભક્ત પણ નથી ભુજમાં સ્વામી. પાંચ વાત આપણી માની શકે, બે વાત આપણી માની શકે એવા ભક્ત પણ કોઈ નથી. મુક્તાનંદ સ્વામી કે, ચિંતા ના કરો સ્વામી, તમે ચિંતા ના કરો. દેવાનંદ સ્વામી ચિંતા ના કરો, ભગવાનનું બધું ધાર્યું થાય છે. શું કીધું? ભગવાનનું બધું ધાર્યું થાય છે. અને ગુરુદેવ આપણી પર ભરોસો મોકલ્યો છે ને, ગુરુદેવ આપણે ભણવા મોકલ્યા છે ને દેવાનંદ સ્વામી, તો કંઈક આપણા હિતમાં હશે અને કંઈક રસ્તો હશે તો જ આપણને ગુરુદેવ ભણવા મોકલે, નકર ના મોકલે દેવાનંદ સ્વામી. ગુરુદેવે આપણને ભુજમાં ભણવા મોકલા છે ને, તો કંઈક નવો રસ્તો ખોલવાનો હશે. ગુરુદેવની કંઈક એવી ઈચ્છા છે, કંઈક નવો રસ્તો ખોલવો છે અને અહીં કંઈક કરાવવું છે ગુરુદેવને. માટે શું જાણી ગુરુદેવ અને શ્રીહરિ બધું કરતા હોય? ગુરુદેવની મહારાજની ઈચ્છા નહીં હોય અહીં રહેવાની, અને આગળ બીજી કોઈ જગ્યાએ રહેવાની ઈચ્છા હશે? હા સ્વામી, તમે કહો છો સાચી વાત છે કે ગુરુદેવની ઈચ્છા છે અને શ્રીહરજીની ઈચ્છા છે, એવું જ થશે. પરંતુ સ્વામી આપણે, તમે એમ કહો છો રાવણનો ત્યાગ કરીશું, જાશું ક્યાં? ચિંતા ના કરો દેવાનંદ સ્વામી, બધું શ્રીહરિજીનું ધાર્યું થાય છે અને ગુરુદેવ જે નક્કી કર્યું એમ જ થવાનું છે. ચિંતા ના કરો તમે કોઈ પ્રકારની. અને વાસ્તવિકતા રીતે જ્યાં સુધી આપણને આવી વિપરીત અવસ્થામાં, કટોકટીના સમયમાં શ્રીહરિનું કરતાપણું ન હોય ને, સદગુરુનું બળ ન હોય ને, શ્રીહરિના તાત્પર્યાર્થને, સદગુરુના તાત્પર્યાર્થને જો સમજી ના રાખ્યો ને, તો ગમે તેની મતિ ભમી જાય અને ભમી જાય. એટલા માટે કરતાપણું મુખ્ય છે જીવનમાં. કદાચ કોઈ સાધન થાય યા ન થાય, પરંતુ જો ઠાકોરજી મહારાજનું કરતાપણું આપણા હૃદયમાં નથી ને, તો બધું જ અધૂરું છે. ઠાકોરજી મહારાજ જ કરતા હરતા ધરતા છે. એટલા માટે તો પ્રથમના 37મા મહારાજ કે ભગવાન વિના બીજે કોઈ જગતનો કરતા છે જ નહીં. છે કોઈ ભગત? છે ભગવાન વિના કોઈ કરતા? હે, ભગવાન જ છે ને. ભગવાન વિના સુકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી. પ્રથમનું 37, પ્રથમનું 78. ભગવાનનું જ કર્યું સર્વે થાય છે. આ બધા પ્રમાણ આપું છું તમને કે ભગવાન જ કરતા હરતા છે, અને ભગવાન પણ સત્પુરુષના હૃદયમાં રહીને આપણું કાર્ય અને આપણે જ્યાં પહોંચાડે છે ત્યાં લઈ જતા હોય છે. ભગવાન જ સત્પુરુષના હૃદયમાં સંકેત આપે છે કે આ જીવને મારી પાસે લાવવા છે તો તમારી જવાબદારી છે. પછી મહાપુરુષ છે ને આખો નકશો બનાવતા હોય છે કે આ અમુક ક્ષણ મારે ઠાકોરજી મહારાજ સુધી પહોંચાડવો છે. પરંતુ કરતા હરતા કોણ છે? ઠાકોરજી મહારાજ છે. બધું પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. પ્રથમનું 78, સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. પ્રથમનું 78, સર્વ કરતા પરમેશ્વર જ છે. ગરડા મધ્ય 21 અને વર્તાનું બીજું. અને કલ્યાણનું જો પરમમાં પરમ કારણ હોય ને, તો ભગવાનને વિશે એક કરતા પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે. કાર્યાણીનું 10મું ને મધ્યનું 21મું.
મોક્ષનું પરમમાં પરમ કારણ હોય તો કયું? ભગવાનને કરતા હરતા સમજવા. હું એ વાત દોહરાવી રહ્યો છું કે મુક્તાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી જો કેવું કહે છે કે બધું કોનું ધાર્યું થાય છે? મહારાજનું ધાર્યું થાય છે. અને સ્વામીના હૃદયમાં કેટલો નિશ્ચય ગજબનો હશે, વિચાર તો કરો. જ્યારથી એમને નાનપણથી ભગવાનને ભજવાની ઈચ્છા છે તો એને નિશ્ચયમાં ખામી હોય ક્યારે? એના નિશ્ચયમાં ખામી હોય? જેને આટલા મોટા પદ મળ્યા છતાં પણ પોતાનું લક્ષ આમ અડીખમ રે, એમાંથી ચલાય માન થાય ને અને પકડી રાખે, શું એને નિશ્ચય વિના થતું હશે? નિશ્ચય વિના થતું હશે? નિશ્ચય હોય ત્યારે જ આ બધી વાતો બનતી હોય છે, બનતી હોય છે, બનતી હોય છે, બનતી હોય છે, બનતી હોય છે. અને ખરેખર ભગવાન એની ઉપર રાજી થતા હોય છે. વડતાલના બીજામાં મહારાજ કે અમે તો એની ઉપર જ રાજી થતા થઈએ છીએ કે જે ભગવાનને કરતા હરતા જાણતા હોય અને મૂર્તિમાન જાણતા હોય એ ઉપર જ ભગવાન રાજી થાય છે. કોની ઉપર ભગવાન રાજી થાય? જે ભગવાનને કરતા હરતા જાણે ને મૂર્તિમાન જાણે ને એની ઉપર જ ભગવાન રાજી થાય. બીજા ઉપર થાય ભગત? ક્યારેય ના થાય, ક્યારેય ના થાય, ક્યારેય ના થાય. એટલા માટે ભાગવતમાં કહે છે, ઈશસ્ય હિ વશે લોકો યોષા દારૂમયી યથા, કે લાકડાની પૂતળી જેમ તેના સંચાર કરનારને વશ હોય છે તેમાં આખું જગત કોને વશ છે? પરબ્રહ્મને વશ છે. પરબ્રહ્મ કહેતા ઠાકુરજી મહારાજ, આપણા મહારાજ એ પરબ્રહ્મ છે. પાંચ તત્વ નિત્ય છે, પાંચ તત્વ નિત્ય છે, પરબ્રહ્મ. પછી ભગત જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પાંચ તત્વ નિત્ય છે. અને આ પાંચ તત્વ નિત્ય છે ને એમાં એક જ તત્વ એવું છે, પરબ્રહ્મમાંથી જ બધું ઊભું, પરબ્રહ્મ જ બધું એનું સંચાલન કરતા. જીવ હોય તો શું, ઈશ્વર હોય તો શું, માયા હોય તો શું, બ્રહ્મ હોય તો પણ શું, પરંતુ બધું જ કોને આધીન છે? અંતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આધીન છે. અંતે બધું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને આધીન છે. એના વિના કઈ એટલે કઈ થતું નથી, કઈ એટલે કઈ થતું નથી, કઈ એટલે કઈ થતું નથી. અને એ છે ને એટલા માટે બધું થાય, નકર ના થાય ક્યારે, ક્યારે ના થાય, ક્યારે ના થાય. એટલા માટે જ ભગવાન અર્જુનને કહે છે, સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિમ યાંતિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. હે કૌંતેય, કૌંતેય એટલે અર્જુન, આ બધા પ્રાણીઓ છે ને એ સૃષ્ટિના અંતે મારી પ્રકૃતિ છે, મારી રચિત આખી પ્રકૃતિ છે ને એમાં બધું લય પામે છે. અને પછી મને જ્યારે ઈચ્છા થાય ત્યારે આખી સૃષ્ટિને હું પાછી ઉત્પન્ન કરું છું, આખી સૃષ્ટિનું ઉત્પન્ન કરું છું. અને આ સર્વેની ઉત્પત્તિનું કારણ કોણ છે? કે ભગવાન હું છું. હું કે ભગવાન, આ સર્વે ઉત્પત્તિનું કારણ મારા દ્વારા થઈ રહ્યું છે, મારા દ્વારા થઈ રહ્યું છે. અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજંતે માં બુધ ભાવ સમન્વિતાઃ. કે સર્વેની ઉત્પત્તિનું કારણ હું છું અને મારાથી જ આ બધું જ પ્રવર્તે છે એમ સમજીને પંડિતો શ્રદ્ધાયુક્ત મને ભજે છે. જે મોટા મોટા હોય ને મહાપુરુષો, એ બધું જાણતા હોય, એ બધું જોતા હોય, એને પ્રત્યક્ષ હોય, એને બધું જ પ્રત્યક્ષ હોય, એને આ બ્રહ્માંડ તણખલા જેમ જ ફૂટતા દેખાતા હોય. આપણને મોટા પુરુષને બધું તણખલા જેમ બધું ઉડતું હોય. ભગવાનને તો કેટલા બ્રહ્માંડોની રચના થતી, કેટલાય પ્રલય આખા દિવસમાં થતા હશે. તમે તો બ્રહ્માની આવરતા અને વિરાટ કૃષ્ણ આવરતા જો તો તારા મગજ જ કામ ના કરે, આપણું તો હેંગ જ મારી જાય તરત જ. પણ મહારાજના રોમે રોમે આનંદ કોટી બ્રહ્માંડ ઉત્પત્તિ થાય, પ્રલય થાય, ઉત્પત્તિ થાય, પ્રલય થાય, એમાં તો આ બ્રહ્માંડ તો કઈ ગણતરીમાં ના હોય.
महाराज नजर में तो आ ब्रह्मांड तो गणतरी में ना हो, सदगुरु की दृष्टि में ब्रह्मांड तो कई गणतरी में ना हो, ना हो, ना हो। महि वेति निहता पूर्वमेव निमित्त मात्रं भव सव्यसाची। केता अर्जुन ने कही छे, अर्जुन तू मने ज करता हरता मान, तू एम न मानिस के हूँ आने मारू छु, हूँ भीष्म पिता ने मारू छु, हूँ द्रोणाचार्य ने मारू छु, हूँ दुर्योधन ने मारू छु, तू ना एम मानिस के हूँ करू छु, हूँ करू छु एम तू मानिस एटले तारू पतन छे। तू तो मारा केवाथी खाली निमित्त था। શું કહે છે ભગવાન? તું ખાલી નિમિત્ત થા, અને ત્યાં સુધી ભગવાને કીધું, સાંભળ અર્જુન, તું મારી વાત નહીં સાંભળે ને, તું મારી વાત નહીં સાંભળે ને તો તું કઈ યુદ્ધ કર્યા વિના રહેવાનો નથી। શું કીધું? તું યુદ્ધ કર્યા વિના રહેવાનો નથી, તારા લોહીમાં જે છે, કદાચ હું કહું ના પણ તારા તું તો નહીં જ રહી કે એના વિના, માટે તું એમ માન કે હું નથી કરતો પણ ભગવાન કરે છે। મયે વેતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રં ભવ સવ્ય સાચિન। તું માત્ર નિમિત્ત માત્ર થા, નિમિત્ત માત્ર થા, પણ કરતા હરતા તું મને માન, કરતા હરતા તું મને માન। એટલા માટે હરિલામૃતમાં વિહારીલાલજી મહારાજ કહે છે, શું કહે છે? ધાર્યું બધું શ્રી હરિનું જે થાય મનુષ્ય જાણે મુજથી કરાય, ગાડા તળે શ્વાન ગતિ કરે છે તે માન મિથ્યા મનમાં ધરે છે, જે પ્રાણ નાડી પ્રભુને જ હાથ સૌને નચાવે વળ વિશ્વનાથ, અજ્ઞાની લોકો અભિમાન આણે જતાર્થ શક્તિ હરિની ન જાણે। શું કીધું વિહારીલાલજી મહારાજે? વિહારીલાલજી મહારાજ કહે છે બધું ધાર્યું કોનું થાય છે? આ ઠાકોરજી મહારાજ નું ધાર્યું થાય છે બધું જ, પરંતુ માણા હું જાણે છે? મારાથી થયું, મારાથી થયું, હું કરું છું, જો હું ના હોત તો ના થાત, હું ના હોત તો ના થાત, મારી કિંમત આ લોકો નહીં સમજતા, હું આવ્યો ત્યારથી આ વાતો તાવ મળી, હું આવ્યો ત્યારથી આ કામ થયું, હું આવ્યો ત્યારથી આયોજન સારું થયું, હું આવ્યો ત્યારથી સંશોધન સારું થયું, હું આવ્યો ત્યારથી રસોડું સારું થયું, હું આવ્યો ત્યારથી સેવા સારી થઈ, હું આવ્યો ત્યારથી આ ગાર્ડન સારું થયું, હું આવ્યો ત્યારથી આ બિલ્ડિંગ સારી થઈ, હું આવ્યો ત્યારથી આ સ્કૂલ બિલ્ડિંગ સારી થઈ, હું આવ્યો ત્યારથી સદાવ્રત ચાલુ થયું, હું છું ને એટલા બધું અર્થતંત્ર બધું જ વ્યવસ્થિત ચાલે છે। બોલો હવે કે પોતાનું માઇન્ડ વ્યવસ્થિત અર્થતંત્રનું ના ચાલતું હોય, હવે એ માણસ એમ કે હું કરું, હું કરું, હું કરું, હું કરું, એનાથી હું થતું હોય છે? હવે મહાપુરુષો છે ને, ભગવાન છે ને, આ ઉપર બહુ હસતા હોય, સદગુરુ ને ઠાકોરજી મહારાજ છે ને હસતા હોય, કોઈ એમ કહે ને, કોઈ એમ કહે ને, સદગુરુ કેવા ખબર? સદગુરુ ખાલી આ જીવના ડ્રામા જોવે, સદગુરુ છે ને ભગવાનને, ભગવાન અને સદગુરુ આ જીવના બધા ખેલ જોવે, કોઈ એમ કહે ને સદગુરુને કે હું તો હું આવ્યો ને ત્યારથી થયું, હું આવ્યો ત્યારથી, આ બધું પછી કહેવા મળે ને, તમે એને કહેતા નથી, તમારે એને કહેવું જોઈએ ને, આ મારા થકી થયું છે અને મારી એને જાણ કરવી જોઈએ ને, એને મારા વિશે થોડોક મહેમા કહેવો જોઈએ ને, મારું સ્ટેટસ કહેવું જોઈએ ને, જો હું ના હોત તો થાત। અને સદગુરુ એટલું મંદ મંદ હાસ્ય કરતા હોય ને, મંદ મંદ હાસ્ય કરે, હા સદગુરુ એને ભગવાન સુધી એને જીવને પહોંચાડવાનો હોય, જીવને કંઈ ખબર હોય નહીં કે આમ છે આમ છે એમ કંઈ, એટલે સદગુરુને ભગવાન સુધી પહોંચાડવાનો નહીં, તો સદગુરુ કે હા બેટા વાંધો નહીં, હો હું જાણું છું ને તું ચિંતા ના કરે, શું કહે સદગુરુ? હું જાણું છું ને તું ચિંતા ના, આ તારા દ્વારા જ થયું છે, તું જ કરે છે, તારા થકી જ થયું છે, હું જાણું છું બેટા, મને પણ વિઝન હતું, આ તો તે વિઝન આપ્યું, શું કહે સદગુરુ? આ તો તે વિઝન આપ્યું, મને તો વિઝન હતું જ ને આવું કંઈ,
મને તો આવું કઈ વિઝન હતું જ નહીં. આ તો તે વિઝન આપ્યું, આ તે સેવા કરી, આ તો તે આયોજન કર્યું, તે આટલી મોટી સેવા કરી, તે આયોજન કર્યું. તારે લઈને હરિભક્તો છે, તારે લઈને નવા સાધુ થાય છે, તારે લઈને નવા હરિભક્તો થાય છે, તારે લઈને બિલ્ડિંગ છે, તારે લઈને આખો ગાર્ડન છે, તારે લઈને આખું આ ગૌશાળા છે, તારે લઈને આખી આ સંસ્થા ચાલે છે. સદગુરુના શબ્દને અને ઠાકોરજી મહારાજના શબ્દને કોઈ સમજી ના શકે, કોઈ એટલે કોઈ સમજી ના શકે. મુક્તાનંદ સ્વામી ને ઠાકોરજી મહારાજ કહેતા હતા, મુક્તાનંદ સ્વામી સર્વોપરી સંત છે, તો મુક્તાનંદ સ્વામી ઠાકોરજી એ પણ કહી શકતા હતા કે મુક્તાનંદ સ્વામી આ તો તમને હમણાં ક્ષય રોગ થયો છે ને એના અર્થે મેં તમે વાત કરીએ છીએ કે રખે તમારામાં કઈ રહી ના જાય. તો બોલો, તો ઠાકોરજી મહારાજ મહારાજ એ વાત પણ કહી શકતા, પ્રશંસા પણ કહી શકતા, અને મહારાજ સ્વામીને કહેવું તો પણ કહી શકતા. એનો અર્થ એવો નથી કે સ્વામીને એવું હતું, પરંતુ મોટાનું મીશ લઈને તો જ સાને નાના વાળાને ખબર પડે. પરંતુ આમાં શું હોય ખબર, પછી તો ઓલા જઈએ કે એટલે મુક્તાનંદ સ્વામી ના હોય તો અમારે શું. એટલે ભાઈ મુક્તાનંદ સ્વામી ક્યાં, એના તો એક રૂવાડું તો હું રૂવાડના કોટીના કોટાને હું તમને જીવનું પરિમાણ કહી શકું, આવશે ત્યારે, અત્યારે નહીં કહીએ મારે વાત આખી જીવની વાત, જીવનું પરિમાણ કે એનું કદ કેટલું છે આખું વાત કરીશ તમને બ્રહ્મસૂત્ર ભાષાના આધારે આખી. મુક્તાનંદ સ્વામીના એક રૂવાડાના કોટીમાં કોટીના ભાગનું આપણે તાકાત નથી કે એના જેવા સદગુણ કેપેસિટી જ નથી આપણામાં. એ તો સંકલ્પ જ મેલી દેવાનો, એ તો સંકલ્પ જ મેલી દેવાનો કે હું મુક્તાનંદ સ્વામી જેવો. પણ હા, એનો અર્થ એવો નથી કે પ્રયત્ન મેલી દેવો. આપણું તો એમાં જ શોભાયમાન છે, આપણે તો એમાં જ રૂડા છીએ, અને આપણું એમાં જ ચાલે છે કે એની ગોદમાં બેઠા દેવું, એની ગોદમાં બેઠા છીએ. એ તો વિચાર કરો, નથી કોઈ કર્યા સાધન તમે ને મેં. તમે કોઈ સાધન કર્યા વગર પૂર્વ જન્મમાં તમને પૂર્વ જન્મનું જ્ઞાન ખરા, પૂર્વ જન્મનું જ્ઞાન ખરા ભગત, તમને ખરા પૂર્વ જન્મનું જ્ઞાન કે હું પૂર્વ જન્મ બહુ મોટી મેં ભક્તિ કરી હતી, ધર્મ દ્રઢ પાડ્યો હતો, ભક્તિ બહુ કરી હતી, જ્ઞાન બહુ હતું, વૈરાગ્ય બહુ હતું, બહુ મોટા સત્પુરુષનો યોગ હતો, બહુ મેં ભગવાનને ભેજ્યા છે ને ભગવાન મારી ઉપર પ્રસન્ન થયા હતા ને એવું કીધું હતું. બેટા બેટા આવતા જન્મે તો હું તને મળીશ, આવું કીધું હતું પૂર્વ જન્મમાં તમને. ખબર છે પૂર્વ જન્મની કાંઈ ખબર નથી, કશી ખબર. પૂર્વ જન્મમાં એવું કીધું હતું તમને કે જા જા હું તને મુક્તાનંદની પરંપરામાં જન્મ આપીશ, જા જા કીધું હતું. પછી કાંઈ ખબર છે, કશી જ કાંઈ ખબર, કાંઈ ખબર નહીં. કાલની ખબર છે, કાલે 24 કલાકમાં કેટલા સંકલ્પ થયા ને કેટલા વિચાર આવ્યા ને કઈ ખબર પડે, એટલું જ નહીં. કાલની વાત તો દૂર નહીં ગઈ, સવારે 5 વાગે જાગ્યો તો 5 થી 7ની વચ્ચેનો એક પણ વિચાર તમને એકાદો ખબર હોય કે આરતી થઈ એટલું ખબર હોય, જે સ્તુતિ થઈ એટલું ખબર, પણ બીજા વિચાર પૂજા થઈ એટલું ખબર હોય, સ્નાન કર્યું એટલું ખબર, મૂળ સ્થૂળ વિચાર ખબર હોય, પણ સૂક્ષ્મ અને કારણ વિચાર પકડાય નહીં, પકડાય નહીં. એટલે તો પ્રથમ 30મા દીનાનાથ ભટ્ટે કીધું, તમારે જે બુદ્ધિશાળી એને 4-5 ઘાટ હોય એને પકડાય, બીજો તો આખા દાડામાં ઘાટ પણ જ હૂતતા હોય. અને મુક્તાનંદ સ્વામી અને મહારાજ આમ કે સ્વામી તમને કેટલા ઘાટ થાય, સ્વામી એમ રેતી પકડે નામ કે આટલા આટલા આમ થાય. હવે આપણને કીધું હોય તો હે ભગત, મહારાજ ને ગુરુજી એમ પૂછ્યા આપણને કે ભગત તમને કેટલા ઘાટ થાય, શું કયો ભગત તમે, ભગત તમે શું કયો, ગુરુજી એમ કે તમને કે ભગત તમને કેટલા ઘાટ થયા, તો શું કયો હે. મને પૂછ્યું કે ગુરુજી ઘાટમાં જૂતા છીએ, આ તો તમારા લઈને ચાલીએ છીએ, તમારા ગોદમાં છીએ, આ તો પરંપરાની ગોદમાં છીએ, ઠાકોરજી મહારાજની ગોદમાં છીએ, એટલે શોભે નગર આ તો કાંઈ શોભેવું છે જ નહીં, કાંઈ શોભેવું છે જ નહીં, કાંઈ શોભેવું છે નહીં. એટલે કરતા પણ મહારાજનું એક રાજાની આંગળી કપાણી, એક રાજા હતા એની આંગળી કપાણી, એટલે આંગળી કપાણી ને એટલે એના પ્રધાન હતા, એના પ્રધાન હતા. એટલે પ્રધાન કે રાજા, એટલે રાજા કીધું કે પ્રધાન આ મારી આંગળી કપાણી એમાં તમારું શું કેવું છે, કંઈક અપશુકન થયું ને એવું મને લાગે છે. એટલે પ્રધાને કીધું
કે રાજા સાહેબ તમારી વાત સાચી પણ હું માનતો નથી. ભગવાન જે કરતા હોય ને રાજા સાહેબ એ સારું કરતા હોય. શું કીધું પ્રધાને? કીધું ભગવાન જે કરતા હોય ને એ સારું કરતા હોય. એટલે રાજાને તો બરાબર ની રીસ ચડી કે તું મને આવું કે છો, તું મારો પ્રધાન અને તું મને આવું કે મારી આંગળી કપાણી અને તું એમ કે ભગવાન કરે એ સારું જ કરતા હોય અને તું મારું આવી રીતે અપમાન કરે છે. એટલે પ્રધાનને શું કરો, જાવા દે ભાઈ, તું અહીંથી જા, ગેટ આઉટ. શું કીધું? ગેટ આઉટ. અહીં મારે તારો ચહેરો જોવો નથી. રાજા ક્યાં ગયા? પછી બીજા દિવસે જંગલમાં શિકાર કરવા ગયા. ક્યાં ગયા? જંગલમાં શિકાર કરવા ગયા. અને કોઈ હશે જે માંસ ભક્ષી, એ માંસ ભક્ષી હશે ને એને એવો નિયમ હતો કે આજે જે કોઈ આવે ને, આજે જે કોઈ આવે એ 32 લક્ષણ વાળો હોવો જોઈએ. એ 32 લક્ષણ વાળો પુરુષ હોય ને એ આપણે બલિ એની ચડાવી. એ 32 લક્ષણ વાળા પુરુષની બલિ ચડાવી મંદિરે. આ રીતે એ માંસ ભક્ષી માણસે વિચાર કર્યો. એટલે રાજા તો જંગલમાં આવ્યા શિકાર કરવા માટે. એટલે રાજાને જોયા, ઓહો શું કાંતિમય છે ને પુરુષ, આના જેવો પુરુષ ક્યાં મળ્યા બલિ ચડાવવા માટે. એટલે એને બધા ભેગા થઈને જંગલવાસીઓએ પકડી લીધો અને પકડીને ક્યાં લાવ્યા, જ્યાં બલિ ચડાવવાની હતી મંદિર પાસે લાવ્યા. અને મંદિર પાસે લાવ્યા, રાજાને પકડીને લાવ્યા અને જે ભૂવા હતા અને ભૂવા કે ચાલો બધા રાજા આ બધા છે ભેગા, રાજાને બધી રીતે પકડી રાખો, આને બધી રીતે કાપીને આને આપણે બલિ ચડાવવાની છે. એમાં એક ભૂ આવ્યો, એ ભૂ આવ્યો ને આમ પકડી રાખવો છે. એક ભૂ આવ્યો એને પકડી રાખે બધાને, બા રાજાને પકડી રાખો, રાજાને પકડી રાખ્યો ને એટલે પછી એક ભૂવો, તો ભૂવે જોયું કે રાજાની તો આંગળી તો કપાયેલી છે, ખોળ ખાપણ વાળું છે, 32 લક્ષણ વાળો છે, 31 લક્ષણ વાળા છે. તો એટલે તરત જ એનો જે મેન સંચાલક હતો એને કીધું કે સાહેબ સાંભળો, હા બોલો ને, આ તમે પકડી લાવ્યા છે ને તમારો તો એવો નિયમ છે ને 32 લક્ષણ વાળા પુરુષ હોય એને આપણે કાપો ને બલી ચડાવી, પણ આ તો ખોળ ખાપણ વાળા છે. શું કીધું? આ ના ચાલે, આને બલી ચડાવશો ને તો આપણું અપશુકન થશે, આપણું અપશુકન થશે, આપણે કઈ ભગવાનને પ્રસન્ન નહીં કરી શકીએ અને આપણી પર ભગવાન વધારે કોપાયમાન થશે, આપણા માતાજી વધારે કોપાયમાન થશે, આવું ન ચાલે, આવું ન ચાલે. એટલે સંચાલક કીધું હાચી વાતો, આવું કરશું તો આપણી પર ભગવાન આપણો જે સંકલ્પ છે પૂર્ણ નહીં થાય. આ માંસ ભક્ષીઓની વાત છે એટલે આવું ન ચાલે. એટલે તરત જ રાજાને પાસે આવ્યા અને કીધું તું અહીંથી જતો રહે, જલ્દી તું અહીંથી જતો રહે, તું અમારા ભોગમાં તું કામ લાગે એવો નથી, તું ખોડ ખાપણ વાળો છો. તો કે કેમ, આટલો મોટો હું રાજા, તમારો હું સંચાલક, મને ખબર પડે કે તમે એ જંગલમાં વાસ કરો છો, તમને બધાને જેલમાં કેદ કરી દઈશ, પણ સાંભળો તમે હું નહીં જેલમાં કેદ કરવાના, અમે તમને કેદ કરીને લાવ્યા છો, અમે તો તમને કેદ કરીને લાવ્યા છીએ, તમે મને છોડો કેમ? રાજાએ કીધું પછી શું કીધું એના સંચાલકને, જે ભુવાના સંચાલક હતા એમ એક સંચાલક મેં તેને કીધું, તો રાજાએ કીધું એ સંચાલકને તમે મને લાવ્યા કેમ અને તમે પાછું છોડો છો કેમ? એટલે સંચાલકે કીધું અમારે તમારી બલી ચડાવવાની હતી પરંતુ તમે ખોડ ખાપણવાળા છો. એટલે કેમ મને ખોડ ખાપણવાળો કહો છો? કે અમારો જો નિયમ છે બલી ચડાવે તો 32 લક્ષણવાળો પુરુષ જોઈએ, કેટલા લક્ષણવાળો? પણ તમારામાં 31 છે. કેમ 31 છે મારામાં? રાજા કહે તમારામાં છે ને આંગળી કપાઈ ગઈ છે. શું કીધું? તમારે આંગળી કપાણી છે એટલા માટે તમારી બલી ના ચડે, જાઓ તમારા ભગવાનની કઈ કૃપા હશે એટલે તમને છોડી દઈએ છીએ, તમે ચાલે એવા નથી. અને રાજાને લાઈટ ગઈ પ્રધાનની વાત. શું ગઈ? કે પ્રધાને મને કીધું ભગવાન જે કરે ને એ સારું કરે, જે કરતા હોય એ બધું ભગવાન કરતા હોય. અને દોડતા દોડતા રાજા આવ્યા અને દોડતા દોડતા રાજા આવીને ક્યાં પડ્યા, કીધું બધાને જાઓ જાઓ જલ્દી મારા પ્રધાનને બોલાવો, જાઓ જાઓ પ્રધાનને બોલાવો. પ્રધાનને બોલાવ્યા, પ્રધાન રાજા માફી માંગે, પ્રધાન તારે બી માફી માંગું છું,
તે મને એક જ વાત કીધી, ભગવાન જે કરે સારા માટે કરે, ભગવાન કરતા જ બધું, પણ વાત પ્રધાન તારી બહુ સાચી, આપણે કોઈ હરતા હરતા નથી, પરંતુ ભગવાન કરતા છે, ભગવાન કરતા છે. જા જા પ્રધાન, તને એના કરતા પણ વધી વધુ પદવી આપે છે. જા, આજથી તને બધું જ, મારું જે કારભારું છે તારે બધું, તું સાચો છે પણ બધું વિશેષ તારે. રાજન લાઈટ થઈ કે નહીં, કે ભગવાન કરતા હતા છે. એટલા માટે મહાભારતમાં એ છે, કાલસ્ય ચહી મૃત્યશ્ચ જંગમ સ્થાવરસ્ય ચ ઈશતે ભગવાન નેક સત્યમ એતદ બ્રવીમિતે કાલચક્રમ જગચક્રમ યુગચક્રમ ચ કેશવ આત્મયોગેન ભગવાન પરિવર્તયતે નિશમ. પરિવર્તયતે નિશમ, કેટલું ગજબનું કીધું છે. ભગવાન કે છે હું સાચું કઉ છું તને. શું કીધું અર્જુન? હું સાચું કઉ છું અર્જુન, સાંભળ. પરમાત્મા જ કેતા, હું જ કાલ મૃત્યુ સ્થાવર જંગમાત્મક જગતનું નિયમન કરું છું. ભગવાન જ બધું, સ્થાવર હોય કે જંગમ હોય, કાળ હોય કે મૃત્યુ હોય, બધાનું નિયમન કોણ કરે છે? ભગવાન કરે છે. અને ભગવાન કેશવ પોતાના આત્મયોગ દ્વારા કાલચક્ર જગતચક્ર અને યુગચક્ર સદા પરિવર્તિત કરતા હોય છે. ભગવાનની ઈચ્છાથી બધું થતું હોય છે, થતું હોય છે. એટલા માટે ઉપનિષદમાં કીધું છે, એનું પ્રમાણ આપું તમને. હિરણ્ય ગર્ભ સમવર્તાગ્રે ભૂતસ્ય જાત પતિરેક આસિત સદાધાર પૃથ્વીમ યામ તેમામ કસ્મે તેવાય હવિષા વિધેમ. સૃષ્ટિ પેલા પરમાત્મા એક જ વિદ્યમાન હતા. આ સૃષ્ટિ આખી આ એક ને બ્રહ્માંડો ને બ્રહ્માંડો ને બ્રહ્માંડો, જ્યારથી ઉદ્ભવ કોઈ પણ સૃષ્ટિ નથી થયો એ પેલા કોણ વિદ્યમાન હતું? પરમાત્મા પરબ્રહ્મ એકલા જ હતા, એકલા જ હતા. અને સૃષ્ટિકાળ થવાથી જ, અને જ્યારે ભગવાને આખી સૃષ્ટિ કરી અને સૃષ્ટિકાળ થવાથી સંપૂર્ણ જે ભૂત સમૂહ છે એ ભૂત સમૂહથી આખી સૃષ્ટિ કરીને એના સ્વામી કોણ થયે છે? ભગવાન એના સ્વામી છે. એ પાતાળ આદિ જેટલા 14 લોકો કોઈ પણ આપણે પ્રકૃતિથી માંડીને અક્ષરથી માંડીને ઠેઠ પાતાળ સુધી બધું જ રચના કરનાર કોણ છે? બધું જ ઉત્પન્ન કરનાર કોણ છે? ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. બધું જ હોય, અને એ સૂર્ય હોય કે ચંદ્ર હોય કે વાયુ હોય કે તેજ હોય, એ બધા જ ભગવાનના ભયથી કાર્ય કરીએ છીએ. ભીષાસ્માદ વાતઃ પવતે એતસ્ય વાક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી સૂર્યચંદ્રમ અસો વિદ્રિતૌ તિષ્ઠ શ્રુતિ સ્મૃતિ મમી વાગ્યે પ્રશાસિતાર્મ સર્વેષમ શાસ્ત્ર વિષ્ણુ શેષસ્ય. ઉપનિષદમાં કીધું બધું. ભીષાસ્માદ વાતઃ પવતે, જે પરમાત્માની આજ્ઞા ઉલ્લંઘન રૂપ ભયના કારણથી વાયુ સદા ચાલે છે. એતસ્ય વાક્ષરસ્ય પ્રશાસન ગાર્ગી સૂર્યચંદ્રમસો વિદ્રિતૌ તિષ્ઠતઃ. હે ગાર્ગી, આ જે અક્ષર પરમાત્માના પ્રશાસનમાં રહીને આ સૂર્ય અને ચંદ્રમા ઇત્યાદિ બધું જગતની વ્યવસ્થિત રાખે છે. એને જેટલું પ્રકાશું ને એ કોણ, એને એના નિયંતા કોણ છે? ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે, પુરુષોત્તમ નારાયણ છે. શ્રુતિ સ્મૃતિ મમે વાગ્યે, ઉપનિષદમાં જે શ્રુતિઓ હોય કે સ્મૃતિઓ હોય એ બધી જ કોની આજ્ઞાથી થયેલું છે? ભગવાનની આજ્ઞાથી થયેલું છે. શ્રુતિ સ્મૃતિ મમે વાગ્યે, ભગવાનની આજ્ઞાથી બધું થયેલું છે. શાસ્તા વિષ્ણુર શેષસ્ય, સંપૂર્ણ જગતના પ્રશાસક હોય તો ભગવાન પોતે છે, ભગવાન પોતે છે. એટલા માટે યમરાજ કહે છે ઉપનિષદમાં. યમરાજ નચિકેતાને શું કહે છે? સાંભળ નચિકેતા, હું ભગવાનના ભક્તનો નિયંતા નથી. હું કોનો નિયંતા છું? માત્ર અભક્ત છે ને જે પાપી લોકો છે ને એનો નિયંતા છું. હું ભગવાનના ભક્તનો નિયંતા નથી. અને એ પણ વાત સાંભળ નચિકેતા, ભગવાનના ભક્તનો નિયંતા હું પણ નથી, પણ જે અભક્ત છે એનો પણ મને ભગવાન દ્વારા ખાતું સોંપવામાં આવ્યું છે ને એટલા માટે કામ કરું છું નચિકેતા. પણ પુરુષોત્તમ નારાયણ કહેતા, પરબ્રહ્મ સર્વેના કારણ છે,
प्रभुरह मन्यह नृणाम न वैष्णवानाम हरि गुरु वशगोस्मिन् स्वतंत्रः प्रभवति संयमे ममापि विष्णु कस्मे देवाय हविषा विधेय। उपनिषद में अच्छा वात हूँ भगवत भक्तों थी बिन मनुष्यों स्वामी छू। यमराज कहे छे भगवत भक्तों ने नहीं हूँ श्री हरि नो वश वर्ती छू। शू कीधु श्री हरि ने हरि गुरु वशगोस्मिन् हूँ श्री हरि नो वश वर्ती छू। हूँ स्वतंत्र नथी न स्वतंत्र हूँ स्वतंत्र नथी भगवान ज प्रभवती संयम ने ममापी मारू नियंत्रण करनार कौन छे भगवान पुरुषोत्तम छे। कस्मे देवाय हविष विधेय એટલે માટે નચિકેતા હું ભગવાનના ભક્તનો નથી હું તો જે ભીન છે એ નથી અભક્તને દંડ આપું છું અને હું પણ સ્વતંત્ર નથી હું શ્રીહરિને વશ છું એટલું જ નહીં વાલા મુક્તો ઉપનિષદમાં તો ત્યાં સુધી કીધું એકો હિ રુદ્ર ન દ્વિતીયાય તસ્તુ ઈમાન લોકાનિષત ઈશનીભિ પ્રત્યંગ જનાસ્તિષ્ઠતિ સંચકોચાંત કાલે સંસ્રિજ વિશ્વા વિશ્વાભુવનાનિ ગોપાઃ। हे ऋषियो बहुत सरस आख्यान छे ऋषि ना जे परमात्मा संपूर्ण जगत ना नियामक कहेवाय छे ते परमात्मा संपूर्ण जगत नी सृष्टि करवा ते जगत नी रक्षा करे छे अने अंत काले तेनो संहार करे छे ते बधमा स्थित छे ते एकला ज संसर्पी रोग ना निवर्तक छे तेनो बीजो कोई सहायक नथी परमात्मा नो कोई एटले कोई सहायक परमात्मा ज बधुज करे छे परमात्मा ज बधुज करे छे बधुज करे छे। ए स्वप्न अवस्था होय तो शू आपण आम राम स्वप्न आवतो होय क्यारे रथ मां बेठा होय क्यारे घोड़ा मां बेठा होय क्यारे तमारे बिल्डिंग रहता होय क्यारे बहु मोटा बिल्डिंग मां बेठा होय क्यारे तमे घोड़ू चलावता होय क्यारे तमे खेतर चलावता होय ए स्वप्न स्वप्नना सर्जक सुषुप्तिना सर्जक के जागृतना सर्जक कई पण थाय छे ने એ દેવ હોય કે મનુષ્ય હોય કે ગાંધર્વ હોય કે પ્રકૃતિ હોય કે મદ આદિ હોય કોઈ પણ તત્વ છે એ બધું જ કોને આધીન છે ભગવાનને આધીન છે। એટલા માટે ઉપનિષદમાં કહે છે જે કાંઈ થાય છે ને આપણને સ્વપ્ન અવસ્થા બધું જે સર્જાય છે ને એ બધું જ કરનાર કોણ છે ભગવાન છે। ન તત્ર રથાન રથ યોગાન પંથાનો ભવંતિ અથ રથાન રથ યોગાન પતઃ શ્રીજતે અથાનંદા નમુદઃ પ્રમુદઃ શ્રીજતે ન તત્ર વેશાંતઃ પુષ્કરિણ્ય સ્વતંત્યો ભવંતિ અથ વેશાંતાન પુષ્કરિણ્ય સ્વતંત્યઃ શ્રીજતે ન તત્રાનંદા મુદા પ્રમુદો ભવંતિ સહી કરતા કરતા કોણ છે ભગવાન છે। સ્વપ્ન અવસ્થામાં જે કઈ આપણે રથ દેખાય કે ઘોડા દેખાય કે રસ્તા દેખાય આ બધી સૃષ્ટિ કોણ કરી આપે છે આપણી ઈચ્છા પ્રમાણે ભગવાન કરી આપે। ન તત્ર રથા કે ત્યાં રથ નથી છે સ્વપ્ન આપણે જે સ્વપ્ન જે રથ દેખાય એ દેખાય અત્યારે ના દેખાય। ન તત્ર રથા ન રથ યોગા ન પંથાનો ભવંતિ અથ રથા ન રથ યોગા ન પથ શ્રીજી આ બધું સર્જન કરનાર સ્વપ્નમાં પણ કોણ છે ઠાકોરજી મહારાજ છે ઠાકોરજી મહારાજ છે। એટલા માટે મુક્તાન સ્વયં દેવાનંદ સ્વામીને કહે છે કે દેવાનંદ સ્વામી ચિંતા ના કરો કોણ છે આપણી સાથે આપણી સાથે ઠાકોરજી મહારાજ છે આપણા ગુરુદેવ છે ચિંતા ના કરો ને આગળ રસ્તો પ્રદાન થશે આગળ રસ્તો પ્રદાન કરશે કરશે કરશે। અને વાસ્તવિકતા રીતે જોવા જઈએ ને આપણે ક્યાં હવે સર્વોપરી જાણતા હતા કે સર્વોપરી એક મારો મહારાજ છે જાણતા હતા ભગત તમે હે જાણતા હતા જાણતા હતા નહોતા જાણતા ને નહોતા જાણતા ને પણ સર્વોપરી એક મહારાજ છે ક્યાંથી આપણને આવ્યું ગુરુજીના જીવનમાંથી ને આજે ગુરુજીના રોમે રોમમાં ગુરુજીના રોમે રોમમાં સર્વોપરી 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 એક મારો મહારાજ છે સર્વોપરી એક મારો મહારાજ છે એના રોમે રોમમાં એના હૃદયમાં હોય કે રોમ હોય એના સર્વે અંગમાં એક જ પુલકિત માન થાય છે કે સર્વોપરી એક મારો મહારાજ છે સર્વોપરી એક મહારાજ છે। અને એમને દાન કર્યું હોય તો કોને કર્યું છે દાદા ગુરુજીએ કીધું
કે ધણીના ખાટલે ધણી રાખજે ઘનશ્યામ, ભણશું વેદાંત ભણજે, પણ આ એકડો ઘોટાવો છે એકડાને ધ્યાનમાં રાખજે, કે ધણીના ખાટલે ધણી જોઈ સાસુના જણેલા સાથે સરખા ના હોય. મુક્તાનંદ સ્વામી જયારે એ જ્ઞાન હશે તો આધારણ સેને આપ્યું ને, આધારણ સેને જે જ્ઞાન હશે એ જ હરિપ્રિય સેને આપ્યું ને, હરિપ્રિય સ્વામીને જે આપ્યું એ જ વૈકુંઠચરણ સ્વામીને આપ્યું, વૈકુંઠચરણ સ્વામીને આપ્યું એ જ નારાયણ સ્વરૂપ સ્વામીને આપ્યું, અને નારાયણ સ્વરૂપ સ્વામીને હતું એ જ દાદા ગુરુજીને આપ્યું, અને એ જ દાદા ગુરુજીને એ જ કોને આપ્યું, અને ગુરુજીને આપ્યું, ને ગુરુજી આપણને બધાને આપ્યું, આપ્યું કે નહીં આપ્યું ને. એટલે ઉત્તરોત્તર મુનિ નામ પ્રામાણ્ય. આપણે કોઈ જગ્યાએ શાસ્ત્રમ ગોતવા ગયા હતા, સત્સંગી જીવનમાં હરિલા કલ્પતરુમાં હરિદિગ્વિજય બ્રહ્મસૂત્ર ભાષ્યરત્નમાં ગીતા ભાષ્યમાં ઉપનિષદમાં ન્યાય પરિશુદ્ધિમાં ન્યાય સિદ્ધાંતમાં કોઈ જગ્યાએ ગોતવા ગયા કે સર્વોપરી એક મારો મારે, અને ગોથા પહેલી વાત તો પે જો ગ્રંથ ભણવા જો ગ્રંથમાં જોવા જાય તો ગોથા જ મરે જવાય. એટલી જ નહીં, નિષ્કુળાન સ્વામીની આખ્યાન પકડે, નિષ્કુળાન કાવ્ય પકડે ને તોય આપણે ગોથા મારે મળે, માડે અમારે ના મારે મળીએ કે હારું સ્વામી કહે છે શું ખબર નહીં પડતી, સાચી વાત નહીં. પરંતુ સદગુરુ વતે બધું જ્ઞાન થતું હોય છે, સદગુરુ વતે બધું જ્ઞાન થતું હોય છે. એટલે આપણા જીવનમાં જો સર્વોપરી 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 મનાણું હોય ને તો એ દેન કોની છે, પૂજ્યપાદ ગુરુજીની. કેવું નિધડકપણે અમને ઓળખાવનાર જો કોઈ સર્વોપરી મહારાજ હોય ને તો અમારા ગુરુદેવે ઓળખાવ્યા છે, નકર અમે કઈ જાણતા નહોતા. તમે કોના છો? અમે તો મુક્તાનંદીયના છીએ, અમે મુક્તાનંદ પરિવારના છીએ, અમે લોયાધામ પરિવારના છીએ. આપણું લોગો કોઈ કહે ને, તમારો લોગો શું? અમારું લોગો લોયાધામ, અમારો લોગો ઠાકોરજી મહારાજ સ્વરૂપરી એક મારો મહારાજ છે, અને એથી વિશેષ તમારે જોઈને તો અમે મુક્તાનંદીય પરંપરાના છીએ. એટલે વાતે વાતે બીજમાં લાવવું આપણે, વાતે વાતે આપણે વાત કોકને કરીએ ને, હે તો બધું કોને કર્યું? મહારાજે કર્યું, ઠાકોરજી મહારાજે કર્યું, ને સ્વામીએ કર્યું, ઠાકોરજી મહારાજે કર્યું, ને સ્વામીએ કર્યું. આ કેમ મુક્તાનંદ દેવાનસિંહ કહેતા હતા? દેવાનસિંહ ચિંતા ના કરતો, દેવાનસિંહ ચિંતા ના કરતા, તમે ચિંતા ના કરતા, ઠાકોરજી મહારાજને હરિજીનું શ્રી હરિનું ઠાર ઠાકોરજી મહારાજનું અને ગુરુદેવનું ધાર્યું થવાનું છે, બીજું કોઈનું કંઈ થવાનું નથી, કંઈ થવાનું નથી. એટલે આપણે વાતે વાતે છે ને આવી ટેવ પાડી દેવી, હેબિટ પાડી દેવી કે આ મહારાજે કર્યું, સ્વામીએ કર્યું, મહારાજે કર્યું, સ્વામી કર્યું. સ્વામી કહેતા શું કીધું તું મેં પેલા દિવસે? સ્વામી કહેતા મુક્તાનંદ સ્વામી. આ મહારાજે કર્યું, સ્વામીએ કર્યું, મહારાજે કર્યું, સ્વામીએ કર્યું, મહારાજે કર્યું, સ્વામીએ કર્યું, સદગુરુએ કર્યું, આપણે કાંઈ કર્યું છે નહીં. એટલે કરતા પણ ક્યારે આવે નહીં, ક્યારે ના આવે. એટલે મુક્તાનંદ દેવાનંદ સ્વામી કહે છે, દેવાનંદ સ્વામી ચિંતા ના કરતા, મહારાજ અને ગુરુદેવ બધું કરશે. હા સ્વામી, મને ખૂબ આનંદ થયો તમે મારી વાત કીધી ને એટલા માટે. પછી દેવાનંદ સ્વામીને થયું કે સ્વામી કે વાત સાચી છે, બધું શ્રીહરિનું ગુરુદેવનું ધાર્યું થવાનું છે, પરંતુ સ્વામી આપણે આ ક્યારે રામવાડીનો ત્યાગ કરવો છે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ જ્યારે આપણને બીજું સ્થાન આપી દે ને સ્વામી ત્યારે આપણે કરશું. એમ કરીને બંને સંતો સૂઈ ગયા, અને સૂઈને પછી બીજા દિવસે જે ભિક્ષાટન કરવા જાય છે ને એ ભિક્ષાટનનો પ્રસંગ આપણે આવતીકાલે દોહરાવીશું, એ કથા પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેહમ વરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય.